લોકસભાની સામાન્ય ચૂંટણી 2019 યોજાઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ 23 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સ્ટેટિકલ સર્વેલન્સ ટીમની 6 ટીમો સમગ્ર જિલ્લામાં કાર્યરત છે આ ટીમો દ્વારા દિવસ દરમિયાન આવતા જતા 60-100 વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે ત્યારે ઈડર ભિલોડા હાઈવે રોડ પર પણ સ્ટેટિકલ સર્વેલન્સ ટીમ નંબર 5 દ્વારા 19 એપ્રિલને શુક્રવારના રોજ વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું હતું ત્યારે ટીમ નંબર 5ના યુવરાજ શ્રી જેતાવત ધીરુભાઈ મકવાણા દિલીપભાઈ અંગારી વજેન્દ્રસિંહ મકવાણા અને વિડીયોગ્રાફર અક્ષય પરમારની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરાઈ રહ્યું હતું ત્યારે યુવરાજ શ્રી જેતાવતની મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે 28 માર્ચથી સાબરકાંઠા જિલ્લામાં અમારી 6 ટીમો કાર્યરત છે અમારી ટીમ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે પણ કોઈપણ વાહનમાંથી ગેરકાયદેસર રૂપિયા પ્રાપ્ત થયા નથી પરંતુ 19 એપ્રિલને શુક્રવારના રોજ ગાડી નંબર GJ01RE 2739માંથી 1,27,430 રૂપિયાની રકમ પ્રાપ્ત થઈ હતી તે રકમ અને ગાડી સહિત ગાડીના માલિકને ઈડર પ્રાંત કચેરી લઈ જવામાં આવ્યા ત્યાં ગાડીના માલિક દ્વારા પોતે LIC ના એજન્ટ હોવાથી LIC નું પ્રીમિયમ લઈને આવ્યા છે તેનું પ્રૂફ રજૂ કરી પોતાનો બચાવ કર્યો હતો પ્રૂફના આધારે તેમની વાત સત્ય લાગતા પ્રાંત અધિકારીએ તેમને રકમ અને ગાડી સહિત છોડી મૂક્યા LIC એજન્ટ ઈડરના વતની જ હતા એટલે તેમને પોતાની ઓફિસ ઉપરથી જ પ્રૂફ મંગાવી લીધું યુવરાજશ્રી જેતાવતના જણાવ્યા પ્રમાણે વહેલી સવારથી રાત્રે 12 વાગ્યા સુધી આવનાર તમામ વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે ચૂંટણી નજીક આવતી હોવાથી વધુ સતેજ થઈ કાર્ય કરી રહ્યા છે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જશે તેમ તેમ ટીમનું કાર્ય વધુ સતેજતા સાથે કરવું પડશે અને તે માટે અમારી ટીમો પૂરેપૂરી તૈયારી સાથે છે રાકેશ નાયક સાથે NS ગુજરાત ન્યૂઝ ઈડર